મારું નામ ફિરોઝ ઈરાની. ઓળખાણ પડી? ઓહો, ફિલ્મો જ નહીં, મારી શરૂઆત નાટકથી જ થઈ હતી. જ્યારે હું 8 વર્ષનો હતો ત્યારથી હું નાટકમાં આવવાનું ચાલુ કર્યું. થેન્ક યુ. આજે કોકોનટના શોમાં ચાય વાય પર ચર્ચા, રિયલી વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ, અને ખાસ કરીને નાટક માટે. તમને કદાચ નવાઈ લાગશે કે ફિલ્મોમાં કામ કર્યું તો પછી નાટકમાં ક્યારે. વેલ, મારા ફાધરની ડ્રામા કંપની હતી અને એ ડ્રામા કંપનીનું નામ હતું લક્ષ્મી કલા કેન્દ્ર, જે 1940માં એસ્ટેબ્લિશ થઈ હતી અને ત્યારબાદ એ જીવ્યા ત્યાં સુધી 1965 સુધી લક્ષ્મી કલા કેન્દ્ર એમ જ હતું. અને ત્યારબાદ એ નાટક એમણે એક બનાવ્યો હતો જે ચાઇલ્ડ આર્ટિસ્ટ પર બેઝડ હતું. નાટકનું નામ હતું છોરું કછોરું. એમાં નાના બાળકનો રોલ 8 વર્ષની ઉંમરમાં હું કરી રહ્યો હતો. રિહર્સલ કરી ત્યારે તો બહુ મજા આવી, કારણ કે આપણા બધા ઓળખીતા લોકો જ હતા. પણ જ્યારે નાટક સ્ટાર્ટ થયું અને મારી એન્ટ્રી હતી ટ્રાઇસિકલ પર, તો હું જેવો અંદર એન્ટર થયો સ્ટેજ પરથી ને પબ્લિકને જોઈને હું હેપતાઈ ગયો, ડરી ગયો એકદમ. અરે બાપરે, આટલી બધી પબ્લિક! અને મને હજી યાદ છે એ પ્લે તારાભાઈ હોલ ચોપાટીમાં થયો હતો. તો ત્યારે હું ડરી ગયો અને એ લોકોને જોઈને પાછો અંદર આવ્યો. મારા ફાધર ઊભા હતા વિંગમાં, એમને ખબર હતી કે આ ડરી જશે કદાચ, એટલે મને કહ્યું તું જા પાછો, પાછો જા. પાછો ડરીને ગયો, પાછો એમને ઓડિયન્સને જોઈને ડરી ગયો. એટલે તે વખતે અત્યારે જે ઘનશ્યામ નાયક છે, નટુ કાકા, એના ફાધર હતા પ્રભાકર કીર્તિ, એટલે કે પ્રભાકર નાયક. એને રંગલાલ નાયકથી બહુ ફેમસ હતા એ કોમેડિયન તરીકે. તો એમણે અચાનક એન્ટ્રી કરી, કારણ કે નાટકમાં નોકરનો રોલ કરતા હતા અને એમણે મને ઉપાડી લીધો અને ઉપાડીને મારી સાથે રમવા લાગ્યા અને મને ધીરે ધીરે કાનમાં કહેવા લાગ્યા કે તારે આ કહેવું તું ને, તારે આ કહેવું તું ને. એટલે મને હિંમત મળી ગઈ અને પછી એકવાર ડાયલોગ બોલવાનું ચાલુ કર્યું એટલે હિંમત વધી ગઈ અને ત્યાંથી મારા કેરિયરની શરૂઆત થઈ. પછી 8 વર્ષની ઉંમરમાં એ પ્લે હતો, એ પણ ખૂબ ચાલ્યો. ત્યારબાદ એક બીજો પ્લે હતો જ્યારે હું આઈ વોઝ ઓન્લી 14 વર્ષનો, અને હરકાંત શાહ કરીને મારા ફાધરના એક ફ્રેન્ડ હતા અને એમને એક ડ્રામા પ્રોડ્યુસ કર્યો હતો જેમાં અરુણાબેન પણ હતા અને દીપક ઘીવાળા પણ હતા. નાટકનું નામ હતું રામની સુમતી. એ નાટકમાં સેકન્ડ ટાઈમ મેં રોલ કર્યો અને એમાં પણ હું ચાઇલ્ડ આર્ટિસ્ટનો જ રોલ કરી રહ્યો હતો અને એ રોલ કરવાની પણ મને બહુ મજા આવી. અને દીપકભાઈ, અરુણાબેન આટલા ધુરંધર કલાકારો હતા, એ લોકોની સાથે કામ કરવાનો મોકો મળ્યો, મને કામ શીખવા મળ્યું. પછી ધીરે ધીરે કરતા કરતા એક દિવસ એવો આવ્યો કે વણઝારી વાવ કરીને એક પ્લે હતો. એ પ્લેમાં મેન વિલન એનો રોલ હતો અને મારા પહેલાં કોઈ બીજા કરતા હતા. પછી એમની અચાનક તબિયત બગડી ગઈ અને બહુ બીમાર પડી ગયા
એમનું નામ હતું માસ્ટર કુમાર. એ જમાનામાં બહુ ફેમસ હતા. પેરેલિસિસ અચાનક થઈ ગયું અને એક દિવસમાં એ એટલો મોટો રોલ મારે રિપ્લેસમેન્ટમાં તૈયાર કરવો પડ્યો. અને પછી એ નાટક 300થી વધારે શોઝ એના થયા હતા. વણજારી વાવ જેના પરથી પછી ફિલ્મ પણ બની, વણજારી વાવના નામે. એ ફિલ્મ પણ બહુ હિટ ગઈ હતી. વેલ, ધીરે ધીરે કરતા બીજા નાટકો કર્યા. ચંદ્રકાંત સાંગાણીની સાથે કર્યું જેવા તેવા નથી હો, પટરાણી. એ પટરાણી મારા ફાધરે પ્રોડ્યુસ કર્યું હતું. અને એના પછી અમે લોકો ડ્રામા બહુ કરતા હતા અને એમાં અચાનક ફાધરની ડેથ થઈ ગઈ, પણ કામ કરવાનું મેં ચાલુ રાખ્યું. અને પછી ચંદ્રકાંતભાઈ સાંગાણી સાથે અબોટ યૌવન કરીને એક ડ્રામા કર્યો, જેમાં મારી સામે જંખના દેસાઈ હતા અને હું હીરો હતો. એ નાટક રેહાના જરીવાલા કરીને હતા એક જમાનામાં, તે વખતે એક્ટ્રેસ અને એમના ફાધર હતા, એમણે પ્રોડ્યુસ કર્યું હતું, આમદભાઈ જરીવાલા. એ ડ્રામા સારો ગયો. એના પછી અચાનક ઘૂંઘટ કરીને એક પ્લે આવ્યો, જેના પરથી ફિલ્મ બની ખિલોના. હા, એ ઘૂંઘટ ડ્રામામાં પણ હું કામ કરતો હતો અને બિહારીનો રોલ કરતો હતો. બિહારી એટલે વિલન. પહેલાંથી મારી છાપ જ પડી ગઈ હતી કે વિલન. તો વિલન તરીકે એમાં બી ઇસ્ટેબ્લિશ થયો. ફરી આમ કરતાં કરતાં એક દિવસ અચાનક પ્લે આવ્યો જેનું નામ હતું જીગર અને અમી. ચંદ્રકાંત સાંગાણીએ કહ્યું જીગર અને અમી. એમાં અજીત શાહ નામના એક એક્ટર હતા જે હીરોનો રોલ કરતા હતા અને જંખના, એમાં જંખના દેસાઈ હિરોઈન હતા. અને મારે થોડો ઓલ્ડ ગેટઅપ કરી, વાળ થોડા વ્હાઈટ કરી અને રોલ કરવાનો હતો, એટલે જરા મેચ્યોરિટીવાળી વાત હતી. હવે મેં કીધું કે એટલે ડાયરેક્ટર મને કે જો આ તું આમ બોલે છે, આમ બોલે છે નહીં, થોડો સોફિસ્ટિકેટેડ, વિલન બી એવો છે, જરા એ રીતે વાત કર, જરા તારી અવાજ થોડી હજી બેઝ કરીને બોલ. મેં કીધું અચ્છા ભાઈ. અને એમાં એ કલાધરનો રોલ એ બહુ ફેમસ થયો હતો. અને મારી સામે જયાબેન ભટ્ટ એ હતા. તો પહેલી વાર મેં થોડીક હિંમત કરી. હિંમત કઈ રીતે કરી કે એમાં એક ડાયલોગ હતો અને ડાયલોગ એવો હતો કે જેમાં એ મને કહે છે કે તું તો બહુ બેશરમ માણસ છે, તને કોઈ શરમ જેવી વસ્તુ જ નથી. અને મને એકાએક એક હિન્દી શાયરી યાદ આવી ગઈ, કેમ કે શાયરીઓનો બહુ શોખ હતો મને. અને સોરી, એના પહેલાં પરણ્યા એટલે પ્યારાલાડી કરીને એક નાટક હતો જેમાં સત્યન કપ્પુ કામ કરતા હતા. એ બી મારા ફાધરનો પ્લે હતો. એમાં સત્યન કપ્પુ શાયરી બોલતા હતા હિન્દીમાં અને હિન્દી પ્લેથી આવ્યા હતા. તો એમની એ શાયરી પર આપણું ગુજરાતી ઓડિયન્સ ખૂબ ક્લેપ મારતું, એટલે મને એકાએક હિંમત આવી ગઈ ને મેં આ જગ્યા એક શાયરી કહી દીધી કે શર્મ, તું શર્મની વાત કરે છે, અરે શર્મ આતી હૈ ઉનકો જો શર્માતે હૈ શર્મ સે, હમ તો ઠેરે બેશરમ, શર્મ ભી શર્માતી હૈ હમસે. આના પર મને બહુ એપ્લોઝ મળ્યા. અને ત્યારબાદ પબ્લિકે ક્લેપ આપી, વન્સ મોર કહ્યું, અરે મને નવાઈ લાગી હવે. તો વિંગમાંથી ડાયરેક્ટર કે પાછો બોલ, પાછો બોલ. એ જમાનામાં એવું બહુ થતું, તમે ગાયન ગાઓ તો વન્સ મોર બોલે અને તમારે પાછું ગાવું પડે. કોઈ ડાયલોગ એવો હોય તો ઓડિયન્સ કે વાહ બોલો બોલો. તો રિપીટ આપણે બોલવું પડે. હા,
આજ એ વાત મને યાદ આવી ગઈ, કારણ કે આ બધી મારી નાનપણની જૂની વાતો છે. પછી ઘૂંઘટ કર્યું, અબોટ યૌવન કર્યું, આ પ્લે કર્યો, એના પછી અચાનક આમ જુઓ તો મેં ફિરોઝ ભગત જે છે એના ફાધર એટલે કે દારા ભગત એમની સાથે પારસી પ્લેમાં પણ કામ કર્યું હતું, જેમાં એમના મધર પણ કામ કરતા હતા ફિરોઝ ભગતના. અને હા હા, જય શ્રી કૃષ્ણ ભાઈ, એના મધર પણ હતા અને એમનું નામ હતું રોશન ભગત, એ હિરોઈન બનતા હતા. એમને ત્યાં પણ મેં ટ્રેનિંગ લીધી એમના ફાધર પાસે, એના નાટકમાં કામ કર્યું. એ જ જમાનામાં છે ને, અચાનક એક દિવસે ચિમનલાલ ત્રિવેદીનો નાટક હતો જુવાનીના છેર, અને એમાં પણ મને કામ કરવાનો મોકો મળ્યો. થોડા અલગ પ્રકારનો વિલન હતો અને એક દિવસે અચાનક મને કાદર ખાન સાહેબ, નવાઈ લાગશે ને, વેલ, કાદર ખાન સાહેબ સાથે એક હિન્દી બેલે કમ પ્લે હતો જેનું નામ હતું અનારકલી. એમાં હું સલીમનો રોલ કરતો હતો અને કાદર ખાન સાહેબ એ ડાયરેક્ટ કરી રહ્યા હતા. તો એ વખતે એ પ્લેમાં મને એમનાથી ઘણું શીખવા મળ્યું કે સ્ટેજ પર તમે આવો કઈ રીતે, સલીમની વોક કઈ હશે. આ હિસ્ટોરિકલ પ્લે હતો એટલે આ બધું અમને બહુ જાણવા મળ્યું, શીખવા મળ્યું. કોઈ કોઈ વાર પાછળથી આમ ટપ્પું બી પડી જતું કે ક્યાં ગલત કર રહ્યા હે રિહર્સલમાં. પછી હાઉ ટુ ડિલિવર ધ ડાયલોગ્સ, આ બધાની ટ્રેનિંગમાં બહુ ટાઈમ ગયો તે વખતે અને બહુ મજા આવી. નાટકો તો ત્યારથી નાનપણથી કરતો આવતો હતો અને સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરતો હતો. ફિલ્મોમાં કામ કરતો હતો સાથે સાથે એઝ અ ટેકનિશિયન શીખવા જતો હતો, ફોટોગ્રાફી, ડાયરેક્શન, આ બધું. કારણ કે સ્ટેજ તો અમે નાના હતા, પેદા જ એના પર થયા એમ સમજો. મારા મધર હતા રાણી પ્રેમલતા, જેમને ખિતાબ મળેલો રાણીનો, પ્રેમલતા એમનું નામ હતું, પણ ઓડિયન્સે એમને ખિતાબ આપેલો રાણી એટલે એમનું આખું નામ આવતું રાણી પ્રેમલતા. અને તમે કદાચ ઘાટકોપરમાં ઝવેરબેન હોલ છે ત્યાં જઈને જોશો તો એમનો ફોટો પણ મૂકેલો છે. અને મારા ફાધર પ્રોડ્યુસર હતા એટલે અમે લોકો તો પેદા જ આમાં થયા. અમે સ્કૂલથી આવતા ત્યારે અમારા ત્યાં ડ્રામાની રિહર્સલ ચાલતી હોય એટલે અમારું મન એમાં લાગે, પછી જ્યારે એક્ઝામ આવે તો અમે દોસ્તોને ત્યાં જતા ભણવા. અને નાટકોમાં ઘણી વાર પ્રસંગ એવા થતા, જેમ કે એકવાર મને યાદ છે કે બંદૂકથી ગોળી મારવાની, તો આજે તો એવી રિવોલ્વર રાઇફલ એવી છે કે જેના અંદર તમે ડમી બુલેટ મૂકી દો ને અવાજ બી કરે ને કોઈને કંઈ થાય બી નહીં. એ જમાનામાં કાંઈ એવું હતું નહીં. તમે આમ સામે બંદૂક તાણો અને સામે ડાયરેક્ટર ઇશારો કરે ત્યારે પેલો જોરથી અંદર બારૂદ ફોડતો ભમ દઈને, તમારે ખાલી ટ્રિગર જ દબાવવાની હોય, એ ટાઈમિંગ મેચ કરવાનો હોય. તો એમાં શું થયું કે મેં એક વાર ટ્રિગર દબાવી, બે વાર ટ્રિગર દબાવ, આખરે અંદર ઢપ ઢપ અવાજ આવે પણ એનાથી ફૂટે જ નહીં, ફૂટ જે બારૂદ ફૂટવું જોઈતું હતું, ફટાકડો ફૂટવો જોઈતો હતો એ ફૂટ્યો જ નહીં. આખરે હવે શું કરવું? મેં હું બહુ ડરી ગયો એટલે મને ડાયરેક્ટરે ઇશારો કર્યો. ત્યાંથી મારા લેફ્ટ સાઈડ પર ખંજર મૂકેલી હતી, હિસ્ટોરિકલ પ્લે હતો એટલે મેં ખંજર કાઢી અને ખંજરથી એને જેમ ઘોપે ને એવી રીતે માર્યું,
અને લાઇટ ઓફ કરી દીધી. પહેલાં એ બૂમ મારી આ કરીને, મને 2 મિનિટ તો એમ લાગ્યું સાચે તો નથી વાગી ગયું. પણ આવા ઇન્સિડન્ટ થતા ઘણી વાર. એકવાર અમે ક્યાંક આઉટડોરમાં શો કરવા ગયા હતા બહારગામ, અને મેદાનના અંદર સ્ટેજ બાંધેલો હતો. એમાં નાટક હતું પરણ્યા એટલે પ્યારા લાડુ, જેને જે મરાઠીમાં 20 વર્ષ ચાલ્યો, દિલ્યા ઘરી તું સુખી રહાના નામે. ખેર, એનો અનુવાદ કરેલો આ ગુજરાતી નાટક હતો. અને અમે લોકો ત્યાં મેદાનમાં સ્ટેજ લગાડેલો ને ત્યાં હતા, અને અચાનક એકાએક સ્ટેજ ઉપર કૂતરો આવી ગયો. હવે બોલો, એ મેદાનમાંથી ક્યાંથી બેકમાં ગયો અને ક્યારે સ્ટેજ ઉપર આવી ગયો ખબર ના પડી. હવે અમે લોકો ડાયલોગ બોલીએ ને એ અમને જોઈને ભોંકા ભોંક કરે. હવે શું કરવું, ડરી ગયા. પછી અમે એમ કહ્યું જા જા તો હજી ભોકે. પછી વિંગમાંથી પેલા કંઈક એને બિસ્કિટ બતાડી કે કંઈ નાસ્તો બતાડ્યો, જે ઇન્ટરવલમાં આર્ટિસ્ટો માટે આવે, એટલે કૂતરો ભોગતો ભોગતો ત્યાં નીકળી ગયો. એટલે આવા ઇન્સિડન્ટ્સ બી થતા હતા. એટલે ઘણીવાર પ્રેઝન્સ ઓફ માઇન્ડ શું હોય છે એ સ્ટેજ પર બહુ શીખવા મળે. જેમ કે મેં મીનળબેન સાથે કર્યું, કાંતિ મળિયાનો પ્લે હતો, એમની સાથે મીનળબેન પટેલ સાથે 2 પ્લે કર્યા કાંતિ મળિયાના. એકનું નામ હતું રસ્તે રઝળતી વાર્તા, અને બીજા પ્લેનું નામ હતું આતમ ઓળે અગન પછેડી. તમને નવાઈ લાગશે દોસ્તો, આતમ ઓળે અગન પછેડી એટલે જે કાંતિ મળિયાને ગિરેશ દેસાઈ, ભાવસાહેબ જેને અમે કહેતા, એ હતા સામસામે. જે બેકેટ પરથી બન્યું હતું ને એના પરથી પછી ફિલ્મ બની હતી નમક હરામ. જી હા સાહેબ, હિન્દી ફિલ્મ. અને આ બેકેટના અંદર મારી સાથે, મને હજી યાદ છે, એ જમાનામાં અમે 4 પેલા લેબર યુનિયનના લીડર્સ બન્યા. તો એમાં એક હું હતો, એક ઇમ્તિયાઝ હતો, ઇમ્તિયાઝ ખાન, પછી જે બહુ મોટા રાઇટર થયા હતા, પછી મોહન ભંડારી જેણે ટીવીમાં બહુ નામ કમાવ્યું, અને જે થર્ડ હતા એ હતા મુકેશ રાવલ. જી હા સાહેબ, જેમણે સ્ટેજ અને ટીવી નાટકોમાં બહુ નામ કમાવ્યું. હવે આપણી વચ્ચે નથી, ભગવાન એમની આત્માને શાંતિ આપે. તો એ પ્લેમાં પણ આટલા ધુરંધર કલાકારો સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. અને મારી એક ટેવ છે, આજે પણ હું દર વખતે કોઈ કલાકારને જોઉં, એ નાટકમાં હોય, ટીવીમાં હોય, કે પછી સ્ટેજ પર હોય, કે એક્ટ કરતા જોઉં, તો મને હંમેશ ક્યારે ને ક્યારે એમનાથી કંઈ ને કંઈ શીખવા મળે છે. હું હજી મારી જાતને એક સ્ટુડન્ટ સમજું છું. ઘણીવાર કેમેરા ફેસ કરતો હું ને લાઇટિંગ થતી હોય તો હું જોઈ લઉં કે આ લાઇટ અહીંથી આવે છે, આ લાઇટ અહીંથી આવે છે, હું વોક કરીશ. ત્યારે ઘણીવાર હું કેમેરામેનને પૂછતો કે હું બરાબર આ લાઇટ લઈ રહ્યો છું કે રોંગ છે. તો એ લોકો મારા એક્સપિરિયન્સના કારણે મને કહે, સર તમે બરાબર કરો છો, છતાંય હું કહું કે નહીં મને શીખવાડો. પછી મને કહે કે નહીં તમે આ 2 સ્ટેપ આગળ આવ્યા ને ત્યાં થોડું 6 ઇંચ પાછળ રહેજો, નહીં તો તમારી લાઇટ કપાઈ જાય છે. એટલે આ કલા એક એવી વસ્તુ છે જેનો કોઈ એન્ડ નથી. રોજ તમને કંઈ ના કંઈ શીખવા જ મળે છે, અને હું શીખું છું, અને શીખ્યા પછી એ કામ કરવાની મને બહુ મજા આવે છે. કલ્પના દિવાન, એમની સાથે મેં કરેલું જે વણઝારી ભાવ કરીને નાટકની મેં વાત કરી એમાં, અને પછી કાંતિ મળ્યા પછી
તમને કહું કે જેમ કે પાણ્યા એટલે પ્યારા લાડી, તો શેખર પુરોહિત, સત્યન કપ્પુ, પછી મેં તમને કાદર ખાન સાહેબની વાત કરી, એમની સાથે બી કામ કર્યું, અને ફિરોઝ ભગત સાથે એક પ્લે કર્યો હતો જેના ડાયરેક્ટર ફિરોઝ ભગત હતા. ફિરોઝ ભગતના પ્લેનું નામ હતું આ માણસ છે મજાનો, જેમાં હિતેન કુમાર હતા મારી સાથે અને મેં એની સાથે કામ કર્યું. એના ફાધરનો રોલ કર્યો, બહુ મજા આવી. કોઈએ સવાલ પૂછ્યો આપની પહેલી ફિલ્મ કઈ હતી. વેલ, મારી પહેલી ફિલ્મ હતી 1965માં, ફિલ્મનું નામ હતું ગુજરાતન. એમની સાથે તમને નવાઈ લાગશે, મેં પહેલી ફિલ્મ એમની હતી નસીબની બલિયારી. નિમેશ દેસાઈ જે ડ્રામાના બહુ મોટા ડિરેક્ટર પ્રોડ્યુસર હતા, એમની ફિલ્મ હતી. અને પછી ચાલબાઝ કરીને એક એમનો પ્લે હતો, મહારથી પરથી એમણે હિન્દીમાં એને ટ્રાન્સલેટ કરેલો. એ પ્લેના પ્લેમાં પણ હું વિલનનો રોલ કરતો હતો અને એમની સાથે સ્ટેજ પર કામ કરવાની બહુ મજા આવી. અને બહુ બહુ સુપર્બ, એક ઉમદા કલાકાર તો છે, સાથે સાથે તમને નવાઈ લાગશે, બહુ સારા સ્ટેજ પર જે એમને કામ મને બતાવ્યું એ પ્રમાણે એ ઉમદા ડાયરેક્ટર પણ છે અને માણસ તો છે જ. આજ મને ફિલ્મ માટે બહુ સવાલો પૂછવામાં આવે છે. તો ફિલ્મો તો ઘણી કરી છે. એકચ્યુઅલી મેં 553 ફિલ્મો કરી છે અને જેમ કે મેં કહ્યું કે પહેલી ફિલ્મ 1965માં કરી, ત્યારબાદ 1971માં કરી જીગર અને અમી, અને એના પછી પિયર વાટ કરી 1972માં, અને બસ પછી વીર રામવાળો ને આવી બધી ફિલ્મો કરી, બસ સેશન ચાલુ થઈ ગયું, પબ્લિકનો પ્રેમ વધી ગયો અને મારી ડિમાન્ડ વધી ગઈ. ત્યારથી લઈને હજી સુધી કરતો જ આવ્યો છું. હમણાં છેલ્લી ફિલ્મ કરીને આવ્યો સરદાર, અને મારી પત્ની લાજવાબ છે, કોમેડી પિક્ચર કરી, ને આગળ કરવા જઈ રહ્યો છું ચિમનભાઈની ચાલ પાર્ટ 2. બેક સ્ટેજ બી ઘણું કર્યું, કારણ કે બેક સ્ટેજમાં અમને ખાસ શીખવા મળતું કે પહેલાં એક્ટિંગ કરવી હોય તો પહેલાં બેક સ્ટેજ કરવું પડે, અને બેક સ્ટેજથી રિયલી ઘણું જાણવા મળે, ઘણું શીખવા મળે છે. અને એ રીતે અમે કરતા હતા, ઘણું શીખ્યા અને ઘણું જાણ્યા. યસ, હવે મારે ખાસ એ પૂછવાનું છે કે તમે સૌ આજે આ બધું જોઈ રહ્યા છો, માણી રહ્યા છો એમ મને લાગે છે, અને જો રિયલી તમે માણતા હો તો હવે તમારા તરફથી હું કોઈ સવાલની અપેક્ષા રાખું છું. જેમ કે મેં કહ્યું કે પહેલી ફિલ્મ મારી ગુજરાતણ હતી, વિજય દત્ત સાથે, અરુણાબેન સાથે. અરુણાબેન સાથે બી ઘણી ફિલ્મો કરી, ડ્રામા બહુ કર્યા, ખેલાડી, પરણ્યા એટલે પ્યારા લાડી, આ બે નાટકો એમની સાથે કર્યા. અરે તમને બધાને નવાઈ લાગશે, મેં મારવાડી પ્લેમાં પણ કામ કર્યું છે. હા, એક પ્લે હતો જેનું નામ હતું આ ખડ્યા પણ પડ્યા કોની, અને બીજું હતું, બીજા પ્લેનું નામ હતું કોયલડી સિદ્ધને ચાલી. યસ, તો મારવાડી પ્લેમાં પણ મેં કામ કર્યું છે, ખાલી ગુજરાતી નહીં, ઘણી વાર રિપ્લેસમેન્ટમાં જ્યારે રોલ કરતા હોઈએ કે એક દિવસમાં કોઈ આર્ટિસ્ટ બીમાર પડ્યો હોય, અને તમે 4 કલાકમાં એક કેરેક્ટર ઊભું કરવાનું,
એને યાદ કરવાના, એને એક એક ડાયલોગ, એની મૂવમેન્ટ્સ સ્ટેજ પર એક એક મહિનાની, 15-15 દિવસની તો ઓછામાં ઓછી રિહર્સલ્સ હોય જ, તો એની મજા એ આવે કે તમે અચાનક જ્યારે કોઈ રોલ કરો ત્યારે તમારી સાચી પરીક્ષા, અને એમાં જ્યારે રિપીટ ઓડિયન્સ એ પ્લે જોવા આવ્યું હોય, કોઈ હિટ પ્લે હોય ને ખાસ કરીને રિપીટ ઓડિયન્સ આવે, ત્યારે અમે કોઈ ડાયલોગ ભૂલીએ તો ઓડિયન્સમાંથી આવતું હતું, અરે આમ ને આમ છે ભાઈ આમ બોલ. એ જમાનો અલગ હતો, ત્યારે દેશી નાટક સમાજના સ્ટેજ પર બી મેં કામ કર્યું હતું, ત્યાં માસ્ટર કુમાર હતા, પછી પદ્મા રાણી એમની સાથે કામ કર્યું, સરિતાબેન સાથે કામ નથી કર્યું નાટક પર, પણ તમને એક નવાઈની વાત કહું કે પદ્માબેન અને સરિતાબેન એ બંને મારા ફાધરની નાટક કંપનીથી આવ્યા, મારા ફાધરે એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા ડ્રામામાં, અને મારા મધર રાણી પ્રેમલતા એમને ખાસ્સી તે વખતે ટ્રેનિંગ આપતા, ડાયરેક્ટર બી આપતા, અને મારા મધર એ પણ ઘણીવાર એમને ટ્રેનિંગ આપતા, અને પછી ધીરે ધીરે એ લોકો ઘડાઈ ગયા, જ્યારે મારા મધર ઓફ થઈ ગયા ત્યારે પદ્માબેન પદ્મા રાણી સ્ટેજ પર અમારે ત્યાં જ હિરોઈનનો રોલ એ કરવા લાગ્યા, અને ત્યાંથી એમના કેરિયરની એક ગોલ્ડન શરૂઆત થઈ. એ જમાનામાં તમને યાદ હશે કે એક સીન ટ્રેજેડીનો થાય ને એક સીન કોમેડીનો થાય, તો કોમેડી માટે આજે જેમ થાય છે કે બધું એક જ સાથે થાય એવું નહોતું, આજનો આ મોડર્ન યુગ બહુ જ સરસ છે, પણ એ જમાનામાં પડદો પડતો, કર્ટન પડે એટલે પબ્લિક હસે કે હવે કોમેડી સીન આવશે, અને એ બધા આખો એક નવો ટ્રેક શરૂ થાય, અને એ નવા ટ્રેકમાં કોમેડિયન્સ આવે, કોમેડિયન્સ બોલે, તો એમાં શું થતું કે આપણે કોમેડી તમે ભૂલી બી ગયા હોને તો પેલો કર્ટન પાછળથી પ્રોમ્પ્ટર હોય, જે સ્ક્રિપ્ટ હાથમાં હોય એના, અને એ પ્રોમ્પ્ટિંગથી તમને પ્રોમ્પ્ટ કરે, તો એ પ્રોમ્પ્ટર તમને પાછળથી બોલે, હવે આમ છે આમ છે, અહીંથી બોલો અહીંથી બોલો. તો એ પણ થતું, અને એ વખતે એવી રીતે પણ એક બે વાર મેં કામ કર્યું હતું પ્લેઝમાં. હજી મારી ભૂખ છે કે ફરી એકવાર ડ્રામામાં કામ કરું, અને આ કોરોના કાળ જાય તો ઈચ્છું છું કે ડ્રામા શરૂ થાય, અને ડ્રામા શરૂ થાય તો કોઈ સારા પ્લેમાં કામ કરું, કારણ કે જે ઓડિયન્સ સાથે લાઈવ થવાની મજા આવે છે, અને તમારી જે એલર્ટનેસ છે એટલી બધી વધી જાય છે, કારણ કે ફિલ્મમાં તો 100 રિટેક થાય તો 100 વાર લેવાશે અને બેસ્ટ જ તમને જોવા મળે, પણ અહીં તો કોઈ રિટેક છે જ નહીં, તમે જે એક વાર કર્યું એ કર્યું, હાથમાંથી એક વાર તીર છૂટ્યું એ છૂટ્યું, એ તીર પાછું ના આવે. નાટક હતું પરણ્યા એટલે પ્યારા લાડી, અને અરુણાબેનની સામે હું એમના ભાઈનો રોલ કરતો હતો, જે પિયરથી એને મૂકવા આવે છે સાસરે, અને અચાનક મારી એન્ટ્રી આવવાની હતી, મને યાદ નહોતું રહ્યું, અને મેં મેકઅપ વાળાને કહ્યું ભાઈ જલ્દી મેકઅપ કર, મારી એન્ટ્રી આવી રહી છે. હવે એણે ફટફટફટ અહીંયા આમ થોડુંક ગાલ ઉપર ચીક શેડ મારી દીધો, અને જલ્દીમાં એવો ચીક શેડ માર્યો કે આમ લાલ લાલ લાગે, અને મેં તો કંઈ મિરરમાં જોયું નહોતું, મેં તો એન્ટ્રી કરી તો અરુણાબેન હસવા લાગ્યા મને જોઈને. હું વિચારમાં પડ્યો મને કેમ જોઈને હસી રહ્યા, તો પછી જ્યારે અમારે જતી વખતે સીનમાં હતું કે હું એમને ભેટીને રડું છું,
ત્યારે એ રડતી વખતે અહીંયા માથું મૂક્યું, પછી મને કાનમાં કે આજે આ જોકર જેવો શું મેકઅપ કરીને આવ્યો છે. પછી જઈને જ્યારે એક્ઝિટ થઈ મારી ને હું અંદર જઈને મેં જોયું તો મિરરમાં રીતસર એમ લાગે પેલા જોકર સર્કસમાં કરે ને એવો રેડ કરેલું હતું. મેં મેકઅપ મેનને કહ્યું કે ત્યાં શું લગાડ્યું ભાઈ, અરે કે તમે જલ્દીમાં હતા એટલે મેં બી આમામ આમામ કરી દીધું ને, તમે તો ભાગી ગયા એટલામાં, એને પહોંચ્યું એટલામાં. તો એટલે આવું પણ થાય છે ઘણી વાર. એકવાર એક નાટક કરતા હતા, એમાં પેલી વિક પહેરવાની હતી, અને વિક પહેરવાની હતી. હવે વિક તો ભૂલી ગયા, પેલો વિક લાવવાનું ભૂલી ગયો, અને કંઈક એનો પ્રોબ્લેમ થયો તો ખબર નહીં શું, તો વિક નહોતી. હવે મેં કીધું કે શું કરીએ, એટલે ડાયરેક્ટરે એમ કહ્યું કે એક કામ કર, ગામડાનો પ્લે છે એટલે તું પાઘડી બાંધી લે. પાઘડી બાંધી લીધી. હવે જ્યારે પાઘડી સાથે ગયો તો જલ્દીમાં જે પાઘડી બાંધી હતી ધીરે 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 અહીંયાથી એની ગાંઠ છૂટવા લાગી. હવે કરું શું, એટલે જે ડાયલોગ બોલું એમ માથે હાથ રાખીને બોલું. સામેવાળા બી વિચાર કરે બધા કેરેક્ટર ઓડિયન્સ કે આમ કેમ માથે હાથ મૂકી મૂકીને વાત કરે છે. પછી ઓડિયન્સમાંથી કોઈએ કહ્યું કે આ એની કદાચ સ્ટાઇલ હશે. અને સાહેબ જ્યારે પછી ના બોલતી વખતે જે પાઘડી ખુલી છે, અને મેં જ્યારે પાઘડી આમ પાછળથી પકડી રાખી તો પબ્લિક એટલી જોર જોરમાં હસવા લાગી, એ છૂટી ગઈ તારી પાઘડી, છૂટી ગઈ. ફિલ્મમાં પહેલી મારી થર્ડ ફિલ્મ હતી, અને એ ફિલ્મમાં રાઇડિંગનો શોટ ઘોડા પર, ઘોડા એ લોકો ક્યાંક પોલીસ ફોર્સના લઈ આવ્યા હતા, ઊંચાનો એકદમ તગડા ઘોડા, ફિલ્મ લાઇનના ટ્રેન ઘોડા નહોતા, અને એના પર બેસવાનું હતું. એના પર બેઠા સાહેબ આપણે, ઘોડો દોડાવવાનો હતો. મને પહેલાં એટલું કહ્યું હતું ગો કે એને આમ લગામ કરજો, એટલે આ ઘોડી છે એકદમ જોરમાં ભાગશે. હું ભૂલી ગયો, અને જેમ બીજા ઘોડાઓને આપણે નીચેથી કિક મારીએ એમ મેં કિક મારી. સાહેબ કેન યુ બિલીવ, એ ઘોડી ચાર પગે આમ ઉડીને મને લઈને ગઈ રાઇડિંગમાં, અને મને તો એ સ્પીડે જઈ રહી હતી કે 90 કે 100 ગાડીની સ્પીડ હોય ને એટલી સ્પીડ હશે, અને મને લાગ્યું કે આજે તો કંઈક થશે. વચ્ચે એક ઝાડ આવી રહ્યું હતું, તો કેમેરાને પાસ કરીને ઝાડ તરફ લઈ ગઈ મને, અને ત્યાં જઈને પીઠ મારી પોતાની કે હું નીચે પડી જાઉં, પણ હું એને પકડી રાખ્યો, મેં પકડી લીધું એનું ગળું, અને છતાંય ભાગતી હતી. એટલામાં મારા નસીબ સારા હતા કે ત્યાં એનો ટ્રેનર હતો, જે પેલો પોલીસ ડિપાર્ટમેન્ટનો, એ બેઠો. એણે જોયું અને એ સામે હોલ્ટ કરીને એકદમ જોરમાં બૂમ મારી અને એની સામે આવીને ઊભો રહી ગયો, અને પછી એની ગરદન ઉપર આમ કૂદી પડ્યો એટલે માંડ રોકાઈ. ત્યાં સુધી હું એની લગામ ખેંચતો હતો, એના મોઢામાંથી લોહી નીકળતું હતું, પણ એ રોકાતી ન. પછી એણે મને કહ્યું તમે નીચે ઉતરો. હું નીચે ઉતરી ગયો, નીચે ઉતર્યો, અને તરત એણે એ ઘોડીના ઉપર એ બેસી ગયા, અને પછી મને કહ્યું કે આ તમને અહીંથી આનું જે સ્ટેબલ છે ત્યાં લઈ જાય, અને ત્યાં લઈ જઈ અને 40 કિલોમીટર દૂર તમને લઈને જા. તો આવી રીતે બી થાય છે ઘણી વાર, સમજ્યા. નાટકના અંદર ઘણી વાર એવું થાય કે આપણાને લાઇટ આ જગ્યાએ આવવાની હોય, આખો સ્ટેજ ડાર્ક થઈ ગયો અને ઉપરથી ટોપ લાઇટ આવવાની, એમાં ઘણી વાર એવું બી થયું છે કે જે સ્પોટ આપ્યો હોય એ સ્પોટ પર ભૂલી ગયા હોઈએ, આપણે ના ઊભા રહીએ,
તો ઉપરથી સ્પોટ તો લાઇટ એક જ જગ્યાએ આવવાની છે, એ જગ્યાએ આવે ને આપણે બીજે ઊભા હોઈએ અંધારામાં, પછી આપણે આવીને આ બાજુ ઊભા રહીએ. એટલે આજનું ઓડિયન્સ તો એટલું હોશિયાર છે, તરત સમજી જાય. એ જમાનામાં પણ સમજી જતા હતા, ત્યારે પબ્લિક બહુ અમારા પર હસતી અને અમને પણ મજા આવતી, કારણ કે ઓડિયન્સની સાથે જે લાઈવ રેપો બને છે એમાં આપણી જે ભૂલો થાય છે અને આપણે જે કંઈ સારું કરીએ છીએ એનો જે રિસ્પોન્સ મળે છે એ બહુ કમાલ મળે છે અને બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે. રસ્તે રઝળતી વાર્તા. કાંતિભાઈ મડિયા બહુ મોટું નામ સ્ટેજનું, એમાં એમણે મને એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર બેઝ હતી, એમાં મને એક પારસીનો કેરેક્ટર આપ્યો જે હું છું પારસી, તો પારસીનો મને રોલ આપ્યો જે ફિલ્મનો ડિરેક્ટર હોય છે. હવે વર્ષોથી અમે નાટકોમાં કામ કરીને અમારી ભાષા તો ગુજરાતી થઈ ગઈ. તમે માનશો એ પ્લેમાં પારસી બોલતા મને રિયલી બહુ તકલીફ થઈ ગઈ કે એમ કેવી રીતે કરું, એ તું બોલની આ એમ કેવી રીતે હું કરું, તું બોલ ને આ આપણે બોલતા આવી. હવે એ પારસી ટોન પકડવો મારા માટે અઘરો થઈ ગયો હતો. કેન યુ બિલીવ દેટ? વેલ, મારી પસંદગીની ઘણી ગુજરાતી ફિલ્મો છે, જેમ કે હું પહેલાંથી જ અરુણભાઈ ભટ્ટનો બહુ મોટો ફેન, એ જે ડિરેક્ટ કરી ગયા એ બધી ફિલ્મો, તો એમાં ખાસ મજા આવતી કે લોહીની સગાઈ, પછી એમની જુગલ જોડી કહું. હીરોમાં તમે મને સવાલ પૂછો કે ગુજરાતીમાં, તો હું જરૂર કહીશ તમને કે એક્ટિંગની બાબતમાં તો ઉપેન્દ્રભાઈ હતા, અને ઉપેન્દ્રભાઈ પછી અગર હું કોઈને ગુરુ માનતો તો એ હતા અરવિંદભાઈ ત્રિવેદી. તો અરવિંદભાઈ ત્રિવેદીને એટલે હું ખાસ ગુરુ માનવા લાગ્યો કે એક ફિલ્મ હતી એમાં મોટો બહુ મોટો રોલ હતો. મને ડાયલોગ, એક પાનાનો ડાયલોગ યાદ નહોતો થતો, હું બહુ જ એમની સાથે સામે ડરી ગયો કે એમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી હતા અને સ્નેહલતાજી હતા. તો ઉપેન્દ્રભાઈને આ બધા હતા અને એ લોકોની સામે આ રોલ, અને હું બોલી ન શકું, કઈ રીતે યાદ કરું? તો એમણે મને કહ્યું, કલા શીખવાડી, કે આ રીતે બોલો, એના બધા કન્ટેન્ટ્સ પહેલાં યાદ કરી લો તો તમારા માટે ઇઝી થઈ જશે. અને એવું થયું, એક પાનાનો આખો ડાયલોગ મને 5 મિનિટમાં યાદ થઈ ગયો. એ નાટકની વાત. વેલ, એ નાટક હતો આ માણસ છે મજાનો. એ નાટકનું ઓપનિંગ અમે અમદાવાદથી કર્યું, અમદાવાદ. ત્યાં મને બરાબર યાદ છે કે અમે લગભગ 25-27 શો સળંગ કર્યા. ફિરોઝ ભગતે એ નાટક ડિરેક્ટ કર્યું હતું અને એ પ્લેમાં હું હિતેનના ફાધરનો રોલ કરતો હતો અને પ્રવીણભાઈ સોલંકીએ એ નાટક લખ્યું હતું. પ્રવીણભાઈના આગલા 2 નાટકો બહુ જ સારા હતા જેમાં મેં કામ કર્યું હતું, જે કાંતિભાઈ ડાયરેક્ટ કર્યા હતા, રસ્તે રઝળતી વાર્તા અને આતમ ઓડે અગન પછે. તો એમાં એ પ્લેમાં કામ કરવાની એ મજા આવી કે જે ફિરોઝ ભગતનું ડાયરેક્શન હતું એટલું સુપર્બ હતું, અને હિતેન કુમારે બી બહુ જ સરસ કામ કર્યું હતું. આખો પ્લે હિતેન પર જ હતો.
અને અમારા બંનેની ટક્કર હતી જ્યારે જ્યારે અમે સામે આવતા, જેમ ફિલ્મોમાં ટક્કર થતી એમ અહીંયા સ્ટેજ પર ડાયલોગોની ટક્કર થતી અને પબ્લિકને એની બહુ મજા આવી. હા, દાદા કોણ કે સાથે મેં કામ કર્યું હતું, તમારી વાત સાચી છે. વેલ, દાદા કોણકેની એ કઈ ફિલ્મ હતી એ પણ તમને કહું. એ ફિલ્મનું નામ હતું ચંદુ જમાદાર. પાંડુ હવલદાર સૌથી પહેલાં બની અને પાંડુ હવલદાર મરાઠીમાં બનીને ગુજરાતીમાં બની ચંદુ જમાદાર. એમાં દાદા કોણકેની સાથે મેં કામ કર્યું વિલન તરીકે. અને તમને નવાઈ લાગશે, ફિલ્મના ડાયરેક્ટર કોણ હતા ખબર છે? એના પર આવું છું. અબાઉટ યોવન નામની એક ફિલ્મ, એક નાટક જે મેં તમને કહ્યું ચંદ્રકાંત સાંગળે, એ નાટકમાં જે આ ફિલ્મના ડાયરેક્ટર હતા એ પણ સ્ટેજ પર કામ કરતા હતા. હા, અને એમનું નામ છે મેહુલ કુમાર, જેમણે બહુ મોટી મોટી પિક્ચરો પછી બનાવી એઝ અ ડિરેક્ટર, તિરંગા અને આ બધી. તો એ અમારા પરમ મિત્ર છે, ફેમિલી ફ્રેન્ડ કહી શકીએ. તમારી મનગમતી ફિલ્મ કઈ વિલન તરી? તો એ તો હું તમને ખાસ કહીશ કે એ ફિલ્મ હતી નસીબદાર અને એના પછી હતી મેરું માલણ. આ બંને ફિલ્મોમાં જો તમને કહું તો હજી સુધી મને લોકો એ જ સવાલ પૂછે છે કે ભાઈ નસીબદાર મેરું માલણના ડાયલોગ બોલો, એમાં એ ખાસ કરીને માણકાનો ઘા પાણકા જેવો, એ હજી સુધી યંગસ્ટર્સ બોલે છે. મને એ નવાઈ લાગે છે, અમદાવાદ જાઉં ત્યાંના યંગસ્ટર આજની પેઢીના લોકો બોલે છે. અને મને ઘણીવાર એ કોમ્પ્લિમેન્ટ્સ મળે છે કે સર તમે ફિલ્મો છોડી દીધી છે. મેં કીધું ના, તો મને કે તમારા વગર મજા નથી આવતી. મેં કીધું થેન્ક યુ વેરી મચ. 3 એવોર્ડ મળ્યા, સ્ટેટ એવોર્ડ, ગુજરાત સ્ટેટ એવોર્ડ, પછી ટ્રાન્સમીડિયા ટીવી ડ્રામા એન્ડ ફિલ્મ્સ એમના તરફથી 9 એવોર્ડ્સ હજી સુધી મળ્યા છે. છેલ્લો એવોર્ડ મને મળ્યો ટ્રાન્સમીડિયા તરફથી, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. જી સાહેબ, 2020માં. અને મને બહુ મજા આવી. જીફા તરફથી પણ મને 2 વાર એવોર્ડ મળ્યા. અને મને એક વસ્તુ બહુ ગમે છે કે એવોર્ડ્સ મળવાથી બહુ પ્રોત્સાહન મળે છે માણસ. અને મને પબ્લિકનો એ બહુ પ્રોત્સાહન મળ્યો. મને ઘણીવાર એવોર્ડ ફંક્શનમાં હું પૂછું કે તમને આ રોલ મારો ગમ્યો, તો આમાં તમને બીજી એક આ ફિલ્મ હતી એમાં બી આવો રોલ હતો, તો એના મજા આવી. ત્યાં મને મારી ભૂલ ખબર પડતી ઓડિયન્સથી કે હું ક્યાં ભૂલું છું, મારી કઈ વસ્તુ નથી ગમતી એ લોકોને. એ રીતે શીખું છું. તો હવે હું તમારી રજા લઉં છું અને આશા રાખું છું કે તમે જે રીતે મને પ્રેમ આપ્યો છે, જે રીતે મને સ્વીકાર્યો છે ફિલ્મોમાં ટેલિવિઝનમાં, એ જ રીતે આગળ નાટકમાં, ફિલ્મોમાં અને વેબ સિરીઝમાં પણ સ્વીકારશો. આવજો.